નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. રાજ્યમાં વરસાદી માહોલથી ગુજરાતની વરસાદની સ્થિતિ પર પીએમ મોદી નજર. વરસાદી પડકારની અપડેટ ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે. પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી. પીએમ મોદીએ ગુજરાતની સ્થિતિ અંગે તાગ મેળવ્યો. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને તમામ સહયોગ આપવા ખાતરી આપી. જનતાને નુકસાન, પશુધનને નુકસાન અંગે પણ વડાપ્રધાન મોદીએ માહિતી મેળવી છે. એક તરફ અંધાધાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ખતરો રાજ્ય પર તોળાઈ રહ્યો છે, ત્યારે પીએમ મોદીની પર સીધી નજર છે ગુજરાતની વરસાદની આ સ્થિતિ પર. અને આજ બધા આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે. નિકુંજ, પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે ગુજરાતની વરસાદની સ્થિતિને લઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે સવારે ટેલિફોનિક વાતચીત કરી છે અને ગુજરાતની વર્તમાન વરસાદની પરિસ્થિતિ કયા પ્રકારની છે તેની માહિતી મેળવી છે. આ ઉપરાંત સરકારની જે પહેલી પ્રાથમિકતા રહી હતી કે ઝીરો કેઝ્યુઅલ્ટી આ વરસાદની સ્થિતિમાં થાય, એટલે કે જાનમાલનું નુકસાન ન થાય તેની પ્રાથમિકતા આપવા માટે પ્રધાનમંત્રીએ પણ માર્ગદર્શન આપ્યું છે. સાથે સાથે ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર પાસેથી જે પણ મદદની જરૂરિયાત હોય તે તમામ મદદ પહોંચાડવા માટે પણ પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકાર વતી ખાતરી આપી છે. એનડીઆરએફ એસડીઆરએફ ટીમોની વાત હોય કે પછી આર્મી ની મદદ લેવાની વાત હોય, આ તમામ મદદ પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની પડખે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની વર્તમાન વરસાદની પરિસ્થિતિ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે ટેલિફોનિક વાતચીત કરી છે. જી નિકુંજ, માહિતી આપવા બદલ આપનો આભાર.